હેલો, જય માતાજી મિત્રો. ખુશાલી સુપર લોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મહુવા, અને તે કાશ્મીરનો ટુકડો કહેવામાં આવે છે. અને તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું જે સ્વામિનારાયણ ભગવાનનું BAPS નું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. ત્યાર પછી અહીંયા ભગતજી મહારાજની સમાધિ સ્થાન છે. તે આ સ્થળ તે માલન નદીના તટ ઉપર આવેલું છે. દર્શન કરશું. તો લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. વિડીયોને હજી સુધી તમે લાઈક ન કરી તો લાઈક કરવાનું ન ભૂલતા. ફાઇનલી મિત્રો, આપણે ભગતજી મહારાજના મંદિરે પહોંચી ગયા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં ખૂબ જ સુંદર મજાની અને ભવ્ય જે જગ્યા છે, અને અહીંનો ઇતિહાસ ખૂબ જ અદ્ભુત ઇતિહાસ છે. તો હું તમને બતાવવાનો છું. તો લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને આપણે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છીએ તે ટુ વ્હીલરનું પાર્કિંગ છે, અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો તે ફોર વ્હીલર પાર્કિંગ છે. અહીંયા મિત્રો તમે મારી ઉપર જોઈ રહ્યા છો નાળિયેર પાસે કેવું સરસ મજાનું બંદર જે લાઇટ પકડીને ઊભું છે. તે રીતના અલગ અલગ નાળિયેરી પણ છે. તમે ઝૂમ કરીને રાકેશભાઈ બતાવશે. આપણે ભગતજી મહારાજના સ્મૃતિ મંદિરના સ્વાગત ગેટે પહોંચી ગયા છીએ. અને ત્યાર પછી અંદરનો જે ખૂબ જ સુંદર મજાનો અને ભવ્ય જે આ સાનિધ્ય છે, તો આપણે તેના ઇતિહાસ વિશે વાત કરશું. ત્યાર પછી ભગતજી મહારાજનું સમાધિ સ્થાન મંદિર છે, તો આપણે તેના પણ દર્શન કરવાના છે. થોડેક એના ઇતિહાસ વિશે પણ વાત કરશું. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. સ્વાગત ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર. અને ગેટની અંદર પ્રવેશ કરો તો અહીંયા તમને બોર્ડમાં દર્શાવેલું છે મહુવા ગામ ભગતજી મહારાજનું. આ જીવન દર્શન કક્ષ તેમજ આ સ્વાગત કક્ષ છે. સ્વાગત. ત્યાર પછી આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો જોઈ રહ્યા ખૂબ જ સુંદર મજાનો અને વિશાળ જે આ પવિત્ર સ્થળ છે. મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને જે આ મહુવા કહેવામાં આવે છે કાશ્મીરનો ટુકડો, તે આ જગ્યા ઉપર ભગતજી મહારાજનો ખૂબ સુંદર મજાનો અને અહીંયા જે પવિત્ર સ્થળ છે. અને તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં એવું લીલોછમ વાતાવરણ અને નાળિયેરી ભરી જે માલણ નદીના તટ ઉપર આ સ્થળ આવેલું. નજીક તમે મેં વાત કરી તે માલણ નદી છે, અને તેની તટ ઉપર જ જે આ બાપાના સ્થાન આવેલું છે, તો આપણે તેના દર્શન કરશું. મિત્રો તમે આ સ્થળે આવો તો અહીંયા તમને ખૂબ જ સુંદર અને શાંતિમયનો અહેસાસ થતો હોય છે. અને તમે આજુબાજુમાં જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગાર્ડન જે બનાવવામાં આવેલું છે, અને અલગ અલગ રે રંગબેરંગી જે ઝાડવાનું પણ ઉછેર કરેલો છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા સેલ્ફી ટીક અને ઘણા જ માણસો જે ફોટા ને એવું બધું પાડી શકે છે. અને સામેની સાઈડ જે બાળકો માટે ખૂબ જ સુંદર મજાનું જે બાલ વાટિકા પણ બનાવેલું છે. તમે મારી બંને સાઈડ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના જે આ ઝાડવાને એવો આકાર આપવામાં આવેલો છે. ત્યાર પછી આપણે નજીક આવીને નિહાળો તો અહીંયા તમે જોઈ રહ્યા છો જે દર્શક મિત્રો માટે અહીંયા બેહવા માટેની ખૂબ જ સારી એવી ડેકોરેશન જેવી જગ્યાને ડેકોરેશન કરવામાં આવેલું છે. ત્યાર પછી આ બાજુ પણ એ રીતના ખૂબ જ સુંદર મજાનું રંગબેરંગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. ત્યાર પછી તમે આ જગ્યા ઉપર આવશો ને તો તમને મન હરી રહેશે, અને તમને મનને ખૂબ જ એવું શાંતિમય નો અહેસાસ થશે. અને આ સ્થળે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે મંદિરનું જે દ્રશ્ય નિહાળી રહ્યા છો. અને અહીંયા જે કોતરકામથી આ મંદિરનું આખો જે ડેકોરેશન કરવામાં આવેલું છે તે પણ હું તમને નિહાળવાનો છું. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આ સ્થળનો ઇતિહાસ શું છે તે પણ હું તમને બતાવવાનો છું. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહો. અને વિડીયોને હજી સુધી તમે વિડીયોને લાઈક ન કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરજો. આ બાજુ તમે જોવો તો ખૂબ જ સુંદર મજાને એવા અલગ અલગ જે ઝાડવાનો શેપ આપીને જે આ જગ્યા ઉપર ડેકોરેશન કરવામાં આવેલું છે તમે તે નિહાળી રહ્યા છો. આ સાઈડ પણ તમે જોવો તો અલગ અલગ જે રંગબેરંગી લીલું છે લાલ છે એ રીતના અલગ અલગ જે તમે શેપ આપેલો છે. તો મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ એ પહેલાં જ અહીંયા તે મંદિરની સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે કુંડ છે, અને જે આ કમળ કુંડ પણ કહેવામાં આવે છે. તે કમળના જે અહીંયા વાવેતર પણ કરવામાં આવેલું છે ફૂલનું. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. મિત્રો મંદિરની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને અહીંયા સર્વપ્રથમ જે ચરણ પાદુકા છે તો આપણે તેના દર્શન કરશું. ત્યાર પછી તે અહીંયા ભગતજી મહારાજના વસ્ત્ર રૂપે જે અહીંયા પ્રસાદી રૂપે અહીંયાનું તેનું વસ્ત્ર છે, તો આપણે તેને પણ દર્શન કરશું. ત્યાર પછી આપણે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું પણ મંદિર છે, તો આપણે તેના દર્શન કરીએ. BAPS સ્વામિનારાયણ ભગવાન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્વામિનારાયણ ભગવાન તેમજ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને ભગતજી મહારાજ ના દર્શન કરીને એક જે તમે મંદિર ની બહાર આવો તો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના એના તેના ચરિત્ર ના જે અહીંયા પોસ્ટર દર્શાવવામાં આવેલા છે. મિત્રો, આપણે સ્વામિનારાયણ ભગવાન તેમજ જે ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અને ભગતજી મહારાજના દર્શન કરી અને અહીંયા તમે મંદિરના પરિસરમાં દર્શન કરો તો ખૂબ જ સુંદર મજાનો અને ભવ્ય જે આ મંદિરનું ડેકોરેશન અને અલગ અલગ કોતરકામથી જે આ બીમ ઉભા કરવામાં આવેલા છે અને તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ સુંદર મજાનો તેનો શિખરના તમે દર્શન કરો અને અલગ અલગ જે અહીંયા તમે જોવો તો આરસમાં જે કોતરકામથી અલગ અલગ ચિત્ર બનાવવામાં આવેલા છે. ત્યાર પછી મંદિરની જે બંને સાઈડ તેના ચરિત્રના જે પોસ્ટર મારવામાં આવેલા છે તે પણ આપણે નિહાળીશું. તો લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક ન કરી તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે અંદરના પોસ્ટર નિહાળીએ અને તમે બંને સાઈડ તમે જે આ બીમ જોઈ રહ્યા છો તેનું કોતરકામ ખૂબ જ એવું ઝીણું ઝીણું કરીને જે આનો નજારો તમે જોઈ રહ્યા છો. મિત્રો, તમે જે આ બીમ જોઈ રહ્યા છો અને તેને ખૂબ જ સુંદર મજાને જે અલગ અલગ કોતરકામથી જે દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા તમે જોવો તો અલગ અલગ નૃત્ય કરતા એવા અલગ અલગ જે બાંસુરી વગાડતા હોય ઢોલ વગાડતા હોય એવું તમને દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે અહીંયા જે જોશું તે આ મુક્તાનંદ સ્વામીનું જે અહીંયા પોસ્ટર દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી અહીંયા નિત્યાનંદ સ્વામી છે, તે જ રીતના અહીંયા ગોપાળાનંદ સ્વામી છે, એ જ રીતના અલગ અલગ સ્થંભમાં અલગ અલગ છે સ્વામીના જે ફોટા કોતરકામ કરીને જે દર્શાવવામાં આવેલા છે તે અહીંયા આવીને ભાવિ ભક્તો જે દર્શન કરે અને તેનું નામ લે તો પણ પાવન થઈ જાય. તો મિત્રો, મંદિરની તમે બહારની સાઈડ આવો તો અહીંયા જે મંદિરની ચારે બાજુ ખૂબ જ સુંદર મજાનો જે અલગ અલગ સ્વામીઓ અને સંતોના જે ફોટા જે કોતરકામથી દર્શાવવામાં આવેલા છે તો આપણે તેના દર્શન કરશું. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો. હજી વિડીયોને તમે લાઈક ન કરી તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે મંદિરનો જે ડેકોરેશન નિહાળીએ. મિત્રો, આપણે જે આ દર્શન કર્યા અને અલગ અલગ કોતરકામથી જે મંદિરનું દ્રશ્ય નિહાળ્યું તો તમે આ સ્થળ ઉપર આવશો ને તો તમને એવું જ થશે કે તમે કાશ્મીરના ટુકડો જે મહુવા કહેવામાં આવે છે તે માની જશો કે નહીં. ખૂબ જ સુંદર છે અને નજારો છે. તો તમે પણ આ સ્થળે આવો. મિત્રો, આપણી સાથે છે અત્યારે ધનજીભાઈ ભગત, તે આ ભગતજી મહારાજના ઇતિહાસ વિશે થોડીક વાત કરશે. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન હિન્દુ ધર્મની અંદર આપણી વૈદિક ઉપાસના હે ભક્તે સહિત ભગવાનની. આજે આપણા જેમ રાધા કૃષ્ણ સીતારામ
શંકર પાર્વતી જેમ સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ આ વાત બધી શાસ્ત્રોમાં ઉપનિષદમાં વેદોમાં ભગવદ્ ગીતાની અંદર પણ એ ભગવાન ગીતાકારે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ કહીને એ ઉદ્ગારેલી છે. એ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે કરેલો, જે ભગતજી મહારાજ આ મહુવામાં જ પ્રગટ થયા અને એને આખું જીવન એ ભગતજી મહારાજે એ અક્ષર બ્રહ્મની પાછળ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા એની આજ્ઞા અનુસાર આધ્યાત્મિક સાધના કરી અને પોતે બ્રાહ્મી સ્થિતિને પામી અને પોતે હજારોને આ દેશ વિદેશની અંદર બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન આપી અને પોતે એ દેહ વિલય કર્યો અને પછી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને આ ધુરા હોપી અને શાસ્ત્રીજી યજ્ઞ પુરુષદાજીએ આખા વિશ્વની અંદર બોચાસણની અંદર પહેલું એને અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મનું મંદિર બનાવ્યું. ત્યારથી આ સંસ્થા બીએ પીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કહેવાય છે. એ ભગતજી મહારાજનું અહીંયા આ સમાધિ સ્થાન છે. આ સમાધિ સ્થાનની અંદર એ માણસો આવે છે અને દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે અને પોતે સાક્ષાત બિરાજે છે. જે કોઈના જે કાંઈ સંકલ્પ હોય તે બધા સિદ્ધ થાય છે અને આ બીએપીએસ સંસ્થા વિશ્વના આજે 65 દેશોની અંદર એ પોતે એ મંદિરો ધરાવે છે અને લાખો યુવાનો અને ભક્તો એ ભજન ભક્તિ અને સાધનાથી જીવન જીવી એ બધાનો યશ એ ભગતજી મહારાજને જાય છે. એવા ભગતજી મહારાજના દિવ્ય સ્થાનમાં આપ પધાર્યા છો તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપના દ્વારા પણ આપણા હિન્દુ ધર્મના આવા સરસ બધા મંદિરોના જે આપ કાર્ય કરી રહ્યા છો એમાં ખૂબ સરસ તમને એ પ્રગતિ થાય અને બધાને આપણા સનાતન હિન્દુ ધર્મ વિશે જાગૃતિ આવે એ જ પ્રાર્થના. તો કેવી સરસ મજાની જે આ જગ્યાના ઇતિહાસની વાત કરી તો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મિત્રો આપણે અત્યારે સ્વામિનારાયણ ભગવાન તેમજ ભગતજી મહારાજના દર્શન કર્યા અને આનો સંપૂર્ણ ઇતિહાસ જાણ્યો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ ભગવાન અને જય ભગતજી મહારાજ તે લખવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન.